નમસ્તે મિત્રો, આપ સર્વોનું માસ્ટર જ્ઞાન ગુરુની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો જે લેક્ચર છે મિત્રો, એ ધોરણ 10ના બાળકો માટે સ્પેશિયલ બનાવેલો છે અને એ પણ ખાસ કરીને બેઝિક ગણિત જે લોકોએ રાખેલું છે એના માટે આજનો વિડીયો છે મોસ્ટ આઈએમપી રહેશે મિત્રો. કારણ કે મોટાભાગના બાળકોનો એક જ માનસિકતા જોવા મળે છે કે સાહેબ ગણિત અઘરું પડે છે, ગણિતમાં પાસ થવું કઈ રીતના પાસ થવું કંઈ ખબર નથી પડતી. તો મિત્રો, આ વિડીયો તમને શેર કરું છું. વિડીયો સ્ટાર્ટથી સુધી એન્ડ સુધી કમ્પ્લીટલી જોઈ લેજો અને એમાં હું જે કાંઈ તમને આઈએમપી પ્રશ્નો આપું છું એ આઈએમપી તમે ટીક કરી લો અથવા તો તમે લખી લો. બસ એમાંથી બેઠે બેઠું આ વર્ષે બોર્ડની એક્ઝામ પૂછાવાનું છે મિત્રો, અને શક્યતા વધારે છે. એટલે મોસ્ટ આઈએમપી છે જે દર વર્ષે પૂછાણું છે અને આ વર્ષે વધારે પૂછાવાની શક્યતા છે. એ પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું મિત્રો. પરંતુ એના પહેલાં આપ જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2. તમને ખાસ જણાવીશ મિત્રો કે તમે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે પણ પ્રેસ કરો અને મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. તો પહેલાં મિત્રો વિડીયો લાઇક કરો એટલે આપણે આગળ વધીએ. અને મિત્રો ખાસ જણાવીશ કે આ વર્ષે જે પેપર નીકળવાનું છે એ મોસ્ટ ઓફલી 70% છે ચોપડીમાંથી પાઠ્યપુસ્તકમાંથી બેઠે બેઠું નીકળશે. શા માટે? તો આ વર્ષે COVID-19ની અસર એટલી બધી શિક્ષણ અંદર જોવા મળે છે કે બાળકો અનિયમિત થઈ ગયા છે. બરાબર છે, મોટાભાગના શિક્ષકોના પ્રશ્ન છે ક્લાસ કંટ્રોલમાં નથી, બાળકો કોઈનું કીધું કરતા નથી, વાંચતા નથી. એટલે ઓલઓવર રિઝલ્ટ 50-60% ગુજરાતનું લાવવા માટે ચોપડી સિવાય કોઈ રસ્તો આઈએમપી સરકાર પાસે નથી મિત્રો. એટલે આ વિડીયોને ખાસ જોઈ લેજો. સૌથી અગત્યના અને આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું અને પણ ચેપ્ટરવાઇઝ લેવો છું, ઉદાહરણ સાથે છે. તો ખાસ ટીક કરી લો અથવા તો લખી લેજો. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1થી. મિત્રો પ્રકરણ નંબર 1 આપણા માટે બેઝિકવાળા માટે 2 માર્ક્સ માટે આઈએમપી રહેશે. કેટલા ગુણ માટે? 2 માર્ક્સ માટે. તો આ પ્રકરણમાંથી માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નો કરશું. કયા પ્રશ્નો કરશું? માત્ર હેતુલક્ષી પ્રશ્નો. એનો મતલબ કે ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પો, બરાબર છે, અને એક વાક્યના. આમાંથી 2 પ્રશ્નો આપણે સેક્શન એની અંદર પૂછાશે. કાં તો એ ખરું ખોટું હોઈ શકે, એક ખાલી જગ્યા હોઈ શકે, અથવા એક ખરું ખોટું અને એક વિકલ્પ હોઈ શકે, અથવા એક વાક્યનો પ્રશ્ન હોઈ શકે. હવે પ્રકરણ 2 એ મિત્રો આપણા માટે આઈએમપી છે 6 ગુણ માટે. કેટલા ગુણ માટે છે? 6 ગુણ માટે. તો એમાં ઉદાહરણ આઈએમપી હોય તો ઉદાહરણ 3 મોસ્ટ આઈએમપી રહેશે મિત્રો. બરાબર. પછી સ્વાધ્યાય 2.2નો દાખલો પહેલો અને બીજો. સ્વાધ્યાય 2.2નો દાખલો પહેલો અને બીજો. પછી સ્વાધ્યાય 2.3નો ખાસ મિત્રો ધ્યાન રાખજો, દાખલો પહેલો, ત્રીજો અને ચોથો આઈએમપી છે. કયો દાખલો છે? પહેલો, ત્રીજો અને ચોથો. તો મિત્રો આ પાઠ 2નો આઈએમપી મેં તમને શેર કર્યું. બરાબર. હવે પાઠ 3ની વાત કરીએ આપણે. તો પાઠ 3 તમે જોઈ શકો ડિસ્પ્લે પર કેટલા ગુણ માટે આઈએમપી છે? 4 ગુણ માટે. હવે એની ચર્ચા કરો તો મિત્રો ઉદાહરણ 7 આપણા માટે આઈએમપી રહેશે. કયું ઉદાહરણ છે? 7મું ઉદાહરણ 12મું. આ બંને આઈએમપી છે મિત્રો. અને સ્વાધ્યાય 3.3નો મિત્રો દાખલો પહેલો અને બીજો આઈએમપી રહેશે. સ્વાધ્યાય 3.3ની વાત કરો મિત્રો. 3.1 અને 2ની મેં ચર્ચા નથી કરી. બરાબર. આગળ જોઈએ તો પ્રકરણ 4ની વાત કરીએ. તો પ્રકરણ 4 આપણા માટે 4 ગુણ માટે આઈએમપી રહેશે. દ્વિઘાત સમીકરણ. બરાબર. ઉદાહરણ મિત્રોને વધારે આઈએમપી રહેશે. ઉદાહરણ ક્યાં ક્યાં આઈએમપી રહેશે? તો કે 2, 3, 4, 5, 8 અને 13મું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 2, 3, 4, 5, 8 અને 13 આ ઉદાહરણ આઈએમપી રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય 4.2નો દાખલો પહેલો કયો આવશે? સ્વાધ્યાય 4.2નો દાખલા નંબર 1. ત્યાર પછી સ્વાધ્યાય 4.3ની વાત કરીએ મિત્રો. ત્યાર પછી સ્વાધ્યાય 4.3ની મિત્રો વાત કરીએ તો એમાં ક્વેશ્ચન 1 અને 3 રહેશે. કયો ક્વેશ્ચન રહેશે? 1 અને 3 4.3ની અંદર. પછી સ્વાધ્યાય 4.4માં ક્વેશ્ચન પહેલો અને બીજો રહેશે. મિત્રો એક મિનિટ, અહીંયા પાઠ 3ની થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે પાઠ 3ની અંદર સ્વાધ્યાય 3.4માં પણ હજી આઈએમપી રહેશે. અહીં મારે લખવાનું બાકી રહી ગયું. 3.4ની અંદર ક્વેશ્ચન પહેલો મિત્રો આઈએમપી છે આપણા માટે. બરાબર. અને સ્વાધ્યાય 3.5ની અંદર પણ ક્વેશ્ચન પહેલો આઈએમપી રહેશે આપણા માટે. એટલે પાઠ 3નો આઈએમપી ઉદાહરણ 7, ઉદાહરણ 12, સ્વાધ્યાય 3.3નો પહેલો બીજો ક્વેશ્ચન, 3.4નો પહેલો અને 3.5નો પણ પહેલો રહેશે મિત્રો. હવે પ્રકરણ નંબર 5ની વાત કરીએ મિત્રો તો એ આપણા માટે 8 ગુણ માટે આઈએમપીનું છે. કેટલા ગુણ માટે છે? 8 ગુણ માટે. તો મિત્રો એમાં ઉદાહરણ નંબર ક્યાં ક્યાં એમપી રહેશે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે 3, 5, 6, 7, 8, 11 અને 13. બરાબર. આ મિત્રો ઉદાહરણ આઈએમપી રહેશે. કયા કયા હજી એકવાર જોઈ લેજો. 3, 5, 6, 7, 8, 11, 13.
સ્વાધ્યાય 5.2 ની અંદર ક્વેશ્ચન નંબર 6 8 13 14 17 19 20 ભાઈ સ્વાધ્યાય 5.3 ની મિત્રો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 2 4 7 12 13 અને 14 તો મિત્રો આ પાઠ 5 ના આઈએમપી પ્રશ્નો છે હવે પાઠ 6 ની થોડીક વાત કરી લઈએ તો પાઠ 6 ની અંદર ખાસ મિત્રો ચાર આપણા પ્રમેય રહેશે બરાબર જે ચાર ગુણ માટે પૂછાય છે એટલે પાઠ 6 આપણા માટે રહેશે ચાર ગુણનો ખાસ ધ્યાન રાખજો પ્રમેય કયા કયા છે મતલબ કોઈ બાળકોને લગભગ ખબર ન હોય તો કહું કારણ કે લગભગ મોસ્ટ ઓફલી બાળકોને ખબર છે છતાં મિત્રો પ્રમેય લખવા તો લખી લખે કે ભાઈ 6.1 6.6 6.8 અને 6.9 બરાબર છે અને પ્રકરણ 7ની વાત કરીએ તો મિત્રો પ્રકરણ 7 આપણા માટે 6 ગુણનું છે કેટલા ગુણનું છે 6 ગુણ માટે હવે એમાં ઉદાહરણની થોડી ચર્ચા કરી લે તો ઉદાહરણ બીજું છઠ્ઠું સાતમું આઠમું અગિયાર અને ચૌદ પછી સ્વાધ્યાયની મિત્રો વાત કરીએ તો સ્વાધ્યાય 7.1ની અંદર ક્વેશ્ચન પહેલો ત્રીજો સાત આઠ અને નવ પછી સ્વાધ્યાય 7.2માં ક્વેશ્ચન પહેલો ચોથો સાતમો આઠમો અને નવમો હજી એકવાર કહું મિત્રો ધ્યાન રાખજો સ્વાધ્યાય 7.2ની અંદર ક્વેશ્ચન 1 4 7 8 અને 9 બરાબર છે સ્વાધ્યાય 7.3ની અંદર ક્વેશ્ચન પહેલો અને બીજો આય આપણા માટે આઈએમપી રહેશે મિત્રો તો આ તો પાઠ 7 હવે પાઠ 8ની ચર્ચા કરી લઈએ તો પાઠ 8 આપણા માટે મિત્રો ચાર ગુણનો રહેશે ઉદાહરણ નંબર 5મું 8મું અને 9મું આઈએમપી છે સ્વાધ્યાયની મિત્રો ચર્ચા કરીએ તો સ્વાધ્યાય 8.1ની અંદર ક્વેશ્ચન ત્રીજો અને સાતમો આઈએમપી રહેશે કયો આઈએમપી રહેશે ત્રીજો અને સાતમો સ્વાધ્યાય 8.2ની મિત્રો વાત કરીએ તો એની અંદર આઈએમપી રહેશે ક્વેશ્ચન પહેલો અને ત્રીજો હજે સ્વાધ્યાય 8.4ની મિત્રો આ 3ની વાત કરીએ તો 8.3ની અંદર તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર પહેલો ત્રીજો પાંચમો અને છઠ્ઠો બરાબર છે પછી સ્વાધ્યાય 8.4ની મિત્રો વાત કરીએ તો એમાં આઈએમપી રહેશે ત્રીજો અને ચોથો તો આ તો મિત્રો પાઠ 5 આપણો પરંતુ એના પહેલાં હજી એકવાર કહી દઉં મિત્રો કે અમારી ચેનલની તમે પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે પણ પ્રેસ કરો જેથી આવા જે કાંઈ અવનવા એજ્યુકેશનલ વિડીયો હોય ધોરણ 10નું આઈએમપી મટીરિયલ જે કાંઈ છે મિત્રો એ હું વિડીયો થકી તમારા સુધી પહોંચાડી શકું પણ મિત્રો વિડીયોને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં તો પ્લીઝ લાઇક કરી દો હજી સુધી લાઇક થોડી ઘટે છે મને લાગે છે મિત્રો પાઠ 9ની વાત કરીએ તો પાઠ 9 આપણા માટે બે ગુણ માટે આઈએમપી છે બરાબર છે ઉદાહરણ નંબરની ચર્ચા કરી લઈએ તો પહેલું ત્રીજું ને પાંચમું આ આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે પછી સ્વાધ્યાય 9.1 વધારે હું આઈએમપી કહું મિત્રો તો 9.1ની અંદર કયા કયા ક્વેશ્ચન રહેશે તો કે પહેલો બીજો ત્રીજો પ્રશ્ન છઠ્ઠો અને સાતમો બરાબર છે આ પાઠ 9નું આપણું એટલું આઈએમપી છે મિત્રો બે ગુણ માટે એ ખાસ ધ્યાન રાખજો બે ગુણ માટે લોંગ દાખલા જે કહે છે મિત્રો આપણે ગણશું નહીં શોર્ટ દાખલા જ ગણશું કારણ કે માત્ર બે ગુણ માટે આ પ્રશ્ન પૂછાવાનો છે આ ચેપ્ટરમાંથી હવે પ્રકરણ 10ની વાત કરી લઈએ તો એ ચાર ગુણ માટે આઈએમપી રહેશે હવે પ્રમેય મિત્રોમાં બે પૂછાય છે એમાં બે પ્રમેય એટલે કે 10.1 અને 10.2 આપણા માટે આઈએમપી છે જે 3 માર્ક્સ માટે પૂછાઈ શકે મિત્રો 10.1 અને 10.2 અને એના અથવા જો દાખલા કોઈ પૂછાય મિત્રો તો દાખલા આઈએમપી રહેશે સ્વાધ્યાય 10.2ના ક્વેશ્ચન પહેલો બીજો ત્રીજો છઠ્ઠો અને સાતમો આગળ જોઈએ પ્રકરણ નંબર 11 મિત્રો તો આપણા માટે સૌથી મોસ્ટ આઈએમપી પ્રકરણ 11 આપણે કહી શકીએ કે પાસ થવું હોય તો પ્રકરણ 11 અને પ્રમેય બરાબર છે તો એમ પ્રકરણ 11 છે ચાર ગુણનું મિત્રો પણ આમ જોવો તો આપણે 8 ગુણનું છે કેટલા ગુણનું છે 8 ગુણનું કારણ કે બે રચના પૂછાવાની છે મિત્રો તો એમાં કઈ કઈ રચના આઈએમપી તો મિત્રોમાં 3 જ રચનાઓ છે પણ દાખલાઓ અલગ અલગ છે તો દાખલા વાઇઝ તમને હું થોડુંક ટીક કરાવી શકું તો 11.1નો ક્વેશ્ચન પહેલો બીજો ચોથો પાંચમો અને છઠ્ઠો બેઝિક માટે આઈએમપી કહી શકું પહેલો બીજો 4 5 6 બરાબર સ્વાધ્યાય 11.2ની મિત્રો વાત કરું તો એમાં ક્વેશ્ચન નંબર પહેલો પછી 3 4 5 6 અને 7 ટૂંકમાં બેઝિક માટે આઈએમપી કીધા મિત્રો બાકી તો રચના છે એટલે કાંઈ માથાકૂટ છે નહીં પ્રમેય સોરી પ્રકરણ 12ની મિત્રો વાત કરીએ તો 12 છે એ કુલ બે ગુણ માટે આપણા માટે આઈએમપી છે બેઝિકવાળા માટે તો બે ગુણ માટે માત્ર તૈયારી તમારે કરવી છે તો હું એમ કહું કે માત્ર હેતુલક્ષી પ્રશ્નો કરશો ને તો ચાલશે
માત્ર હેતુ લક્ષે. પણ જો દાખલાઓ એ લોકો પૂછે, કારણ કે માત્ર બે ગુણ માટે નહીં પૂછાય, ચાર ગુણ માટે પ્રકરણ પૂછાશે, બરાબર છે? તો ચાર ગુણ માટે કયો દાખલો પૂછી શકે? તો ઉદાહરણ એક આઈએમપી રહેશે, બરાબર છે? સ્વાધ્યાય 12.1 વાત કરીએ તો એમાં પ્રશ્ન રહેશે પહેલો, બીજો અને ચોથો. પહેલો, બીજો અને ચોથો પ્રશ્ન. પછી સ્વાધ્યાય 12.2 મિત્રો વાત કરું તો એની અંદર આઈએમપી રહેશે ક્વેશ્ચન 2, 3 અને 4. પણ મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પર ભાર મૂકજો એટલે પાઠ 2 તમારે કવર રહેશે. પાઠ 13 છ ગુણ માટે છે મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળ. એટલે ખાસ મિત્રો ભાર મૂકીશ સૂત્રો અને પક્કા કરી નાખજો. સૂત્રો મૂકશો ને તો 1.5 માર્ક્સ તમને આ ચેપ્ટરનો મળશે કે ભાઈ નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર હશે, ગોલકના પૃષ્ઠફળનું છે, અર્ધગોલકનું છે, શંકુનું છે. પણ ઉદાહરણની ચર્ચા કરીએ તો ઉદાહરણ 1, 8, 9 મોસ્ટ આઈએમપી છે બેઝિક ગણિત માટે. પછી સ્વાધ્યાય 13.2 મિત્રો વાત કરીએ, સોરી 1, 13.1 અંદર ક્વેશ્ચન નંબર 2, 4, 5, 6, 7, 8 આપણા માટે મિત્રો આઈએમપી રહેશે. પછી સ્વાધ્યાય 13.2 મિત્રો તમે જોઈ શકો અહીં ડિસ્પ્લે પર કે 13.2 અંદર ક્વેશ્ચન 1, 2, 4 અને 7 બરાબર છે. ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 13.3 મિત્રો વાત કરું તો ક્વેશ્ચન નંબર 4, 5, 7 અને 9 આ બેઝિક માટે મોસ્ટ આઈએમપી છે. હવે મિત્રો આપણા માટે પાસિંગનો બીજો કોઈ રસ્તો હોય, બરાબર છે, તો મિત્રો એ કયો છે? આંકડાશાસ્ત્ર છે. હવે થોડીક હું એક્સ્ટ્રા ચર્ચા કરવા માગું છું મિત્રો કે જે લોકો નબળા છે, જેને પાસિંગે પહોંચવું છે, એના માટે શું આઈએમપી છે? તો એક પ્રમેય, કારણ કે ચાર ગુણ માટે પૂછાશે, બરાબર. પછી રચના મિત્રો જે 8 ગુણ માટે પૂછાવાની છે, એટલે 2 પૂછાવાની છે. કેટલા ગુણ થઈ ગયા? 12 ગુણ. ચલો 12 લખી લઈએ. પ્લસ હવે ત્યાં રાખજો 14 ગુણ માટે આંકડાશાસ્ત્ર છે. કેટલા મળશે? 14 માટે. તો કેટલા ગુણ થઈ ગયા? 26. હજી મિત્રો સંભાવના બાકી છે, એ 10 ગુણની છે. તો કેટલા ગુણ થઈ ગયા? 36. હવે 36માંથી હું કહું કે ખાલી 4 વસ્તુ તમે કરો ને તો 36 માર્ક્સ આવે એમ છે. પ્લસ હજી ખરા ખોટા હાચા પડી જાય અને ખાલી જગ્યા હાચી પડી જાય અને વિકલ્પો હાચા પડી જાય તો 40-45 માર્ક્સે પહોંચી જાઓ મિત્રો. કારણ કે 6 એ 6 ખરા કરી નાખો તો 2 તો હાચા પડવાના જ છે. 6 એ 6માં વિકલ્પ 1 કરી નાખો તો 1-2 વિકલ્પ હાચા પડવાના છે. ખાલી જગ્યામાં પણ મિત્રો કાઉન્સ આપવાના, બરાબર છે? કાઉન્સની અંદર જે જવાબ આપેલા હોય, 3 જવાબ કાઉન્સમાં આપેલા હોય, 1, 2 અને 3, આમ બધામાં 1 લખી નાખો તો 1-2 ખાલી જગ્યા હાચી પડી જાય. એટલે મિત્રો આ વર્ષે હું એવું કહું કે ગણિતની અંદર બેઝિક ગણિત જે લોકોએ રાખેલું છે એના માટે પાસ થવા માટે, પાસ માટેનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. ટૂંકમાં નાપાસ થવાનો કોઈ ચાન્સ જ નથી કે હું ફેલ થઈ શકું. જો ખાલી 4 વસ્તુ ક્લિયર કરો એટલે ઓલરેડી ફૂલ્લી તમે પાસ છો. હવે પાઠ 14માં મિત્રો 14 ગુણ માટેનું છે, બરાબર. ઉદાહરણ કયું આઈએમપી રહેશે? 2, 5 અને 8. કયું છે? 2, 5, 8. સ્વાધ્યાય 14.1ની વાત કરીએ તો ક્વેશ્ચન 1, 3, 4, 6, 8, 9 આ ખાસ આઈએમપી રહેશે. પછી સ્વાધ્યાય 14.2ની વાત કરું તો એમાં ક્વેશ્ચન નંબર 2, 4, 5, 6. પછી સ્વાધ્યાય 14.3 તો એમાં ક્વેશ્ન 2, 3, 5, 6. આ મિત્રો પાઠ 14 હતો. હવે છેલ્લો પાઠ આપણો, એ મારે પાઠ 14 લખાયો પણ પાઠ 15 છે મિત્રો, બરાબર છે? પાઠ 15 કેટલા ગુણ માટે છે? 10 ગુણ માટે. એમાં શું આઈએમપી છે? ઉદાહરણ 1, 2, 3 અને 4. એની સિવાય 6, 8, 12. મિત્રો અને સ્વાધ્યાય તો એક જ છે 15.1, પણ એના પ્રશ્નો થોડાક હું ટીક કરવા, આમ તો આખો આખો સ્વાધ્યાય આઈએમપી કહી શકીએ આપણે, પણ એનામાં એ પણ જોઈએ બેઝિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ક્વેશ્ચન 6, 8, 9, 10, 12, 13, 14, 18, 19, 21, 23, 24 આ મિત્રો મોસ્ટ આઈએમપી બેઝિક માટે રહેશે. તો મિત્રો આ તો આપણું બેઝિક ગણિતના મોસ્ટ આઈએમપી દાખલાઓ અને ઉદાહરણો. તો મિત્રો આ ખાસ એક વખત સોલ્વ કરી નાખજો. આ ઉદાહરણોમાં તમને કાંઈ ન સમજાતું હોય મિત્રો તો કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરી દેજો, તમારા તમામ પ્રશ્નોનો જવાબ હું આપી દઈશ મિત્રો. અને બીજું હજી એકવાર જણાવો મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો.